બાળકો, ચલો આજે આપણે શું ભણીશું? ગણિત. શું ભણવાનું છે આપણે? ગણિત. હવે જો ગણિતમાં આપણે શું ભણી ગયા હતા? આગળ એકડો કરતા શીખવાડે તો તમને ટીચરે, તમારે લોકોએ મારી સાથે બોલવાનું છે. જો શું બોલવાનું છે? આને શું કહેવાય? એકડે એક. બોલજો હો મારી સાથે, આને શું કહેવાય? એકડે એક. હવે આને જો, આને શું કહેવાય? બગડે બે. શું કહેવાય? બગડે બે. આને શું કહેવાય? ત્રગડે ત્રણ. હવે આ જુઓ, આને શું કહેવાય? ચોગડે ચાર. હવે આજે આપણે શું શીખવાનું છે? પાંચડે પાંચ. આને શું કહેવાય? છગડે છ. પહેલા બોલતા શીખવાડું છું તમને, પછી હું તમને લખતા શીખવાડીશ, બરાબર? આને શું કહેવાય? છગડે છ. આને શું કહેવાય? સાતડે સાત. તમે બધા બોલજો મારી સાથે એટલે તમને ખબર પડે કેવી રીતે બોલવાનું, બરાબર? આને શું કહેવાય? સાતડે સાત. હવે આ જુઓ, આ શું કહેવાય? આઠડે આઠ. આને શું કહેવાય? નવડે નવ. અને આ એકડે મીંડે દસ. આજે આપણે એકડે મીંડે દસ સુધી લખવાનું છે. હવે જો હું તમને લખતા શીખવાડું છું કેવી રીતે લખવાનું, બરાબર? જો આને શું કહેવાય? પાંચડે પાંચ. કેવી રીતે લખશો? આમ કરીને આમ ઊભી લીટી કરવાની, પછી અહીંયાથી આમ ગોળ વાળી દેવાનું, અને પછી સીધી લીટી કરીને ટર્ન કરી દેવાનું, વાળી દેવાનું, બરાબર? એટલે શું કહેવાય આને? પાંચડે પાંચ. અહીંયાથી આમ કરીને ઊભી લીટી, પછી આપણે જેવી રીતે દાદાની લાકડી બનાવીએ ને એવી રીતે દાદાની લાકડી બનાવી દેવાની, પછી સીધી લીટી કરવાની, અને પછી અહીંયાથી આમ કરી દેવાનું. એટલે આ શું થયું તમારું? પાંચડે પાંચ. હવે જો આ શું બનાવવાનું છે આપણે? આને શું કહેવાય? ટીચરે કીધું ને તમને, આને શું કહેવાય? છગડે છ. કેવી રીતે બનાવવાનું? અડધું ગોળ કરતા ટીચરે શીખવાડ્યું હતું ને, અડધું ગોળ કરવાનું, પછી અહીંયા મીંડું કરવાનું, પછી આમ કરીને લાકડી બનાવી દેવાની સીધી લીટી કરીને. આવડ્યો છગડે છ બનાવતા? ફરીથી જોજો હો. અડધું ગોળ કરવાનું, પછી અહીંયા આમ ગોળ મીંડું કરી નીચે આમ સીધી લીટી કરીને અહીંયાથી વાળી દેવાનું. એટલે બની ગયો તમારો છગડે છ. ફરીથી જુઓ, અડધું ગોળ, પછી અહીંયા આમ મીંડું કરવાનું, અને પછી આમ સીધી લીટી કરીને વાળી દેવાનું, બરાબર? આવડી ગયો ને છગડે છ? અરે વાહ, સરસ, હોશિયાર છોકરાઓ જો મારા તો, મસ્ત. ચલો હવે જુઓ, સાતડે સાત તો એકદમ સરસ ઇઝી છે. આપણે આમ અડધું ગોળ કરીએ ને એવી રીતે અડધું ગોળ કરવાનું, અને આમ ગોળ મીંડું કરી દેવાનું. એટલે થઈ ગયો તમારો સાતડે સાત. આવડી ગયો ને? એકદમ ઇઝી છે ને. જો ફરીથી જોજો, આમ અડધું ગોળ, પછી ઉપર મીંડું, એટલે શું થયો? સાતડે સાત. હવે જુઓ અહીંયા શું કરવાનું છે આપણે? આઠડે આઠ બનાવવાનો છે. કેવી રીતે બનાવશો? આમ અડધું ગોળ કરીને આમ ત્રાસી લીટી કરી દેવાની છે. એટલે તમારો શું થઈ ગયો? આઠડે આઠ. ફરીથી જુઓ, નાનું અડધું ગોળ કરવાનું અને ત્રાસી લીટી કરવાની, એટલે તમારો આઠડે આઠ થઈ ગયો. હવે જો શું બનાવીશું આપણે? નવડે નવ. નવડે નવ કેવી રીતે બનાવવાનો? અડધું ગોળ કરવાનું અને આડી લીટી કરી દેવાની, એટલે શું થયું? નવડે નવ. ફરીથી જોજો હો, અડધું ગોળ અને આડી લીટી, એટલે શું થયું તમારું? નવડે નવ. હવે આને જુઓ, આને શું કહેવાય? એકડે મીંડે દસ. શું કહેવાય? એકડે મીંડે દસ. તો એકડો તો બનાવતા ટીચરે તમને શીખવાડે છે ને, એકડો બનાવી દેવાનું અને જોડે મીંડું કરી દેવાનું નાનું, એટલે આને શું કહેવાય? એકડે મીંડે દસ. ફરીથી જુઓ, એકડો કરવાનો અને પછી મીંડું કરવાનું, એટલે એકડે મીંડે દસ થઈ ગયા. આવી રીતે તમારે લખવાનું છે. હવે જુઓ, તમારી પાસે આવી અંકલેખનની ચોપડી છે ને, આ અંકલેખનની ચોપડી લઈને એક થી ચાર તો તમે આગળ લખી નાખ્યા છે. હવે જો આમાં શું લખવાનું છે? આ પાંચડે પાંચ, પછી આમાં છે આગળ છગડે છ, સાતડે સાત. આમાં બી તમારે દસ સુધી પૂરું કરી દેવાનું છે, બરાબર? એટલે આમાં તમારું દસ સુધી પૂરું થઈ જાય. અને પછી આમાં લખવાનું છે તમારી ખાનાવાળી નોટમાં, પાંચડે પાંચ એક લાઈનમાં લખવાનું છે. આવી રીતે અહીંયા જો, આવી રીતે પાંચડે પાંચ લખજો, પછી અહીંયા એક ખાનું છોડીને છગડે છ, એક ખાનું છોડીને સાતડે સાત, એક ખાનું છોડીને આઠડે આઠ, નવડે નવ,
અને એકડે મીંડે 10। હવે જ્યાં તમે પાંચડે પાંચ લખો છો ને ત્યાં અહીંયા ખાનું છોડી દેવાનું, પછી અહીંયા પાંચડે પાંચ લખવાનું, પછી અહીંયા ખાનું છોડીને પાંચડે પાંચ લખવાનું, પછી એવી રીતે આ છગડે છ પણ અહીંયા લખવાનું। આવડી ગયો ને ટીચરે જો લખતા શીખવાડ્યું બરાબર। પછી સાતડે સાત, એવી રીતે આઠડે આઠ, નવડે નવ અને એકડે મીંડે 10। અહીંયા આપણે જેવી રીતે લખી છે એવું અહીંયા સી ડબલ્યુ અને અહીંયા હોમવર્ક બરાબર। ચલો।